મિત્રો કાલે જે મેં નોટમાં સવાલ જવાબ આપેલા હતા એ તમે બહુ જ સરસ રીતે ગણિતમાં જવાબ લખેલા હતા ગણિતની નોટમાં જે આપણે લખાવેલું ક્રમિક સંખ્યાના જવાબ ઘણા જ સરસ રીતે ફુગ્ગાનો ક્રમ કયો તો ચોથો છેલ્લા ક્રમે શું છે તો રીંગણ બે જણે ફક્ત દસમો લખેલું પણ શું છે એમ પૂછેલું છે એટલે શું જવાબ આવશે રીંગણ સ્ટારનો ક્રમ કયો છે તો ત્રીજો બધાએ શબ્દમાં જ લખેલા હતા કોઈએ પણ અંકમાં નહીં લખેલા હટનો ક્રમ કયો છે હટ તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું હટ એટલે ચૂંટડી હા તો છઠ્ઠો લખેલું હતું બીજા ક્રમે શું છે તો એપલ એપલ સફરજન જે લખો એ ચાલશે બેટ કયા ક્રમે છે જાણી જોઈને તમને ઓળખી તો શબ્દ આપેલો બધાએ લખેલો તો સાતમો વેરી ગુડ એટલે ક્રમિક સંખ્યા આવડી ગઈ છે હવે આપણે સ્વાધ્યાયપુથીમાં હમ આ ગાજરવાળો પ્રશ્ન કરીશું કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે કેટલા લોકો છે તો ગણશું એક બે ત્રણ ચાર પાંચ ને છ કેટલા લોકો

ગણીએ પહેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો કયા ક્રમે છે પાંચમો લખો પા ચ મો અક્ષર સારા રાખજો ચોથા ક્રમે કોણ છે પહેલો બીજો ત્રીજો ચોથો કોણ છે લખેલું છે નામ કૂતરો ઉપરથી જોઈને જ લખવાનું છે તો જોડણીમાં ભૂલ નહીં કુ ત તો બિલાડીની આગળ કેટલા જણ છે આરે બિલાડી બિલાડીની આગળ કેટલા જણ છે એક બે ત્રણ અને ચાર જણ કેટલા છે ચાર જણ છે જણ એટલે કેટલા વ્યક્તિ છે ત્રીજા ક્રમવાળા પર ટોપી બનાવો ત્રીજું ક્રમે કોણ છે પહેલો બીજો અને ત્રીજો આ છોકરી છે છોકરી પર ટોપી બનાવીએ જોકરની ટોપી માટે સંતાક્લોઝની પણ આવી જોઈ બનાવી દીધી ચાલો છઠ્ઠા ક્રમવાળાની મૂછ બનાવો છઠ્ઠો ક્રમ કોનો છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અરે વાહ ઉંદર મામાની મૂછ બનાવીએ બે આ બાજુ ને બે આ બાજુ હવે આઠમું દાદા અને છોકરીની વચ્ચે કોણ છે તો દાદા અને છોકરી વચ્ચે દાદી છે તો લખીએ દાદી દાદી જુઓ અહીં આ સવાલની સામે ખાલી જગ્યામાં નીચે જગ્યા છે એટલે આપણે અહીંયા લખશું હા છોકરીની તરત આગળ કોણ છે છોકરીની તરત આગળ બે જણ છે છોકરીની આગળ બે જણ છે દાદી ને દાદા પણ છોકરીની તરત આગળ દાદી છે તો તરત આગળ લખીશું દાદી આનો જવાબ અહીંયા છે દા દી બિલાડીની તરત પાછળ કોણ છે આ બિલાડી એની પાછળ કોણ છે ઉંદર લખીશું ર હવે ઉંદરની આગળ કેટલા જણ છે ઉંદરની આગળ ઉંદરની આગળ એક બે ત્રણ ચાર પાંચ કેટલા જણ છે પાંચ દાદાની પાછળ કુલ કેટલા જણ છે આ દાદા એમની પાછળ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ એમની પાછળ પણ કેટલા જણ છે પાંચ શબ્દમાં જ થયું હં હવે મજેની વાત અહીં છે આ ચિત્ર સમજાવું પ્રશ્ન એની આગળ એક નાનો સમજૂતી અહીંયા દસ રંગ મૂકેલા છે મેં હં હું પૂછીશ એનો જવાબ આપવાનો પાંચમા ક્રમે કયું ચિત્ર રંગ છે પોપટી 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 બરાબર હવે રંગની તરત કયો ક્રમ છે લાલ પોપટી રંગની તરત પછી કયો કલર છે સિલ્વર પોપ પીળા રંગની તરત પહેલા કયો કલર છે વાદળી પીળા રંગની તરત પછી કયો કલર છે કેસરી કેસરી હવે કથઈ કલર અને પીળા કલરની વચ્ચે કયો કલર છે કેસરી બરાબર હં આ આવડે છે તો આ આવડશે જ હા બહુ જ સહેલું છે ચાલો જોઈએ સવાલ વાંચું છું એ પરથી સવાલ સૂચના મુજબ કરો એમણે સૂચના આપી છે બીજા પક્ષીમાં વાદળી રંગ પૂરો હવે બીજા પક્ષીમાં વાદળી રંગ ટીચરે પૂર્યો છે મેં બતાવી દીધું છે કે આ રીતે બીજા પક્ષીમાં વાદળી રંગ પૂરો બરાબર હવે બીજું વાંચીશું પુરાયો તમારથી ધીમે રહીને ફક્ત હમણાં ટીક લઈ લો ને પછીથી તમે પૂરજો જોઈએ તો હા હવે પાંચમા પક્ષીની તરત પછીના પક્ષીમાં લાલ રંગ પૂરો અહીંયા પહેલું પક્ષી જો અહીંયા આપ્યું છે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું પાંચમું પછી તરત પછી પાંચમા પક્ષી પછી તરત પછીના પક્ષીમાં લાલ રંગ આના પાંચમા પછી તરત પછી શું આવે છઠ્ઠું પક્ષી તો આ છઠ્ઠા પક્ષીમાં લાલ રંગ પૂરો હ આમ ટીક કરી લો હું કઉ છું એ પ્રમાણે બરાબર હવે આઠમા પક્ષીની આઠમા પક્ષીની તરત આગળના પક્ષીમાં લીલો રંગ પૂરો આઠમું ક્યાં છે આર્યો તરત આગળના પક્ષીમાં લીલો રંગ પૂરો લીલો રંગ આ ટીક કરી લો લીલા રંગથી પછી રંગ પૂરજો બરાબર હં હવે ચોથો દસમા પક્ષીમાં નારંગી રંગ પૂરો નારંગી એટલે કયો કેસરી કયો કેસરી દસમા પક્ષીમાં નારંગી રંગ પૂરો ખ્યાલ આવે છે તમને હં આગળનું ટીચર નથી વાંચવાના ને નથી બોલવાના તમારે જ કલર વાંચવાનો છે સમજવાનો છે ને લખવાનો છે તે છતાંય બતાવી દો ત્રીજા અને નવમાં પક્ષીમાં પીળો રંગ પૂરો આમાં શોધી લેજો ત્રીજો ને નવમો પક્ષી કયું એમાં કયો રંગ પૂરશો પીળો ચોથા અને છઠ્ઠા પક્ષીની વચ્ચેના પક્ષીમાં વચ્ચેનો પક્ષી શોધવાનો છે ચોથો અને છઠ્ઠાની વચ્ચેનો પક્ષી એમાં કયો રંગ પૂરવાનો છે જાંબલી રંગ પૂરો પહેલાં અને આઠમા પક્ષીમાં કથ્થઈ રંગ પૂરો હવે પહેલું તો દેખાય છે આઠમું શોધી લેવાનું અને કયો રંગ પૂરશો કથ્થાઈ ચોથા પક્ષીમાં કાળો રંગ પૂરો ચોથું શોધી લેજો કાળો રંગ પૂરજો ઓકે